નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ લો દ્વારા 3 દિવસીય નેશનલ લો ફેસ્ટ લક્સ એટ વેરિટાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લો ફેસ્ટ લક્સ એટ વેરિટાસમાં 10મી મૂટ કોર્ટ સ્પર્ધા, 9મી ક્લાયન્ટ કાઉન્સેલિંગ સ્પર્ધા, 9મી કાનૂની અને ડ્રાફ્ટિંગ સ્પર્ધા છે, જેમાં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાંથી લગભગ 14 ટીમોએ ભાગ લીધો હતો. ઉદઘાટન સત્રના મુખ્ય અતિથિ ક્ષિતિજ વ્યાસ, બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને લો ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. પ્રારંભિક અને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડને ગુજરાતના જાણીતા વકીલો દ્વારા જજ કરવામાં આવ્યા હતા. મૂટ કોર્ટના સેમીફાઇનલ રાઉન્ડને ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો દ્વારા જજ કરવામાં આવ્યા હતા, જ્યારે મૂટ કોર્ટ સ્પર્ધાના ફાઇનલને ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશો દ્વારા જજ કરવામાં આવ્યા હતા, જેમાં સર્વશ્રેષ્ઠ મેમોરિયલ માટેનો એવોર્ડ પંજાબ યુનિવર્સિટીની આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોની મોહાલીના વિજેતા બની હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.